પરિવર્તન લાવવા અપીલ કરાઈ હતી। બીટીપી એ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ફરી બીટીપી નિર્ણાયક બનશે નો મત વ્યક્ત કર્યો હતો। ભરૂચ જિલ્લામાં 9 તાલુકા પંચાયત, 4 નગરપાલિકા અને 1 જિલ્લા પંચાયતની ચૂંટણીના નિર્ણાયક તબક્કામાં એટલે કે મતદાન દિવસે મતદાન કરી જ્યાં નાગરિકોએ પોતાની ફરજ નિભાવી હતી ત્યાં જિલ્લા ધારાસભા માજી મંત્રી, વર્તમાન મંત્રી સહિત જિલ્લાના બંને પક્ષના હોદ્દેદારોએ મતદાન કર્યું હતું। રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલે પોતાના પરિવાર સાથે હાંસોટના તેમના માદરે વતન એવા કુડાદરા ગામ ખાતે મતદાન કર્યું હતું। પત્ની તેમજ પુત્રી જોડે મતદાન મથક પર પહોંચી તેઓ દ્વારા મતદાન કરાયું હતું, જે બાદ તેઓ મીડિયા સાથે વાતચીત કરતા ભાજપની જિલ્લામાં ભાજપે 4 પાલિકા અને 8 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત જીતવાનો દાવો કર્યો હતો અને પક્ષના વિકાસના કામોમાં લઈ મતદાતા બીજેપી જોડે છે અને બહુમત જોડે ભાજપને જીતાડી ભગવો લહેરાવશે તેવો મત વ્યક્ત કર્યો હતો। તમારા ગુજરાતની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાનું આજ રોજ મતદાન છે ત્યારે જે પ્રકારે ગુજરાતની અંદર એ ચૂંટણીકામ યોજનાઓ હોય, 24 કલાક વીજળીની કામગીરી હોય, છેવાના વિસ્તાર સુધી પીવાનું પાણીની યોજનાઓ હોય, ગટર લાઇન હોય કે RCC રસ્તા હોય, બ્લોક બંધ રસ્તા હોય, તમામ કામગીરી જે ગુજરાત સરકારે ભરિંદા પાર્ટીની સરકારમાં જે કરી છે ત્યારે સમગ્ર ગુજરાતની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા ભરિંદા પાર્ટીની બનવાની છે ત્યારે આપ સૌ લોકોને હું વિનંતી કરું છું, આ તમામ લોકો ભારતીય જનતા પાર્ટીના કમળને મત આપી અપાવી વિજય બનાવશો એ આપ સૌનું અપીલ કરું છું। જ્યારે ઝઘડિયાના ધારાસભ્ય અને બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુભાઈ વસાવાએ વાલિયા તાલુકાના ધારોલી ખાતે મતદાન કર્યું હતું અને તેમના પુત્ર મહેશ વસાવા સહિત યુવા કાર્યકરો અને નેતાઓએ મતદાન કરી પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને જિલ્લામાં બીટીપી અને IMIMI પાર્ટીના ગઠબંધનની ભવ્ય જીત સાથે જિલ્લા બીટીપી નિર્ણાયક પાર્ટી બનશે તેવો હુંકાર કર્યો હતો। ભરૂચ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ પણ પોતાના મતવિસ્તારમાં આવેલા સરકારી પોલિટેકનિક કોલેજમાં મતદાન કર્યું હતું અને જિલ્લામાં ફરી ભગવો લહેરાશે તેવો હુંકાર કર્યો હતો। ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે પોતાના મતવિસ્તારમાં આવતા મતદાન મથક શાંતિ નિકેતન સ્કૂલ ખાતે મતદાન કર્યું હતું અને વર્ષોથી પ્રજાના પ્રશ્નોને વાચા આપી વિકાસના કામો કરી પ્રજામાં રહેલ ભાજપ પક્ષ ફરી બહુમત સાથે સત્તાવાર આવશે તેવો જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ અમલેશ્વર ખાતે મતદાન કરી જિલ્લા પંચાયત વાગરા તાલુકા પંચાયતમાં ભાજપની જીત નિશ્ચિત હોવાનું મત વ્યક્ત કરી પુનઃ સત્તારૂઢ ભાજપ બનશે તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। રાજ્યના માજી મંત્રી અને જંબુસરના પૂર્વ ધારાસભ્ય છત્રસિંહ મોરીએ જંબુસરના નહાર ગામે મતદાન કરી ભાજપની જીત પાકી હોવાનો મત વ્યક્ત કર્યો હતો। ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરમિલસિંહ રણાએ કર્યો મતદારનો ઉપયોગ કરી મત આપવા અપીલ કરી હતી તેમજ તેઓ દ્વારા ફરી એકવાર જિલ્લા પંચાયત અને નગરપાલિકાના કોંગ્રેસનો ભવ્ય વિજય થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો।